કૃષ્ણ મિત્રો કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજા મજે છો. થઈ ગયા છે રેડ? ચકલી નવા જ નથી આવતો ને એટલે નવા ચાલુ થઈ ગયા. હા, નામ લીધું ને જો પરેશાન નામ સદા ચાલતા. હાલો ચા પી લેતે હૈ મળીએ સીધા દુકાને. ચલો જાઈને કેટલો કર્યો કરતો? જય શ્રી કૃષ્ણ. આવડો ચોર ચોર માં ડબલી ખાલી કરતું. મારી ડબલી ના લઈ ઉર્યું સફાઈ નથી કરી. આપણા એક મસ્ત મજાના નંગ નો એક દર્શન થઈ ગયા હે. કેમ છો મન્નુ? બે લાઈન હતી. એકદમ દિવસ સુધારી નાખ્યો. આઈ એમ હિયર ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. યા, બીકોઝ આઈ નો ઇંગ્લિશ. આઈ ઇંગ્લિશ એન્ડ આઈ ઇંગ્લિશ ઓલરેડી. ઇંગ્લિશ માય ઇંગ્લિશ ઇઝ ટુ કરોડ. સફાઈ કરી લી ફટાફટ. કોંગ્રેચ્યુલેશન ભાઈ. આને દેશે કોણ આનું મોટું જોઈએ? ના ભાઈ, તને એવી માતા બીવી ભાઈ જય બેન છે. પીવી એ એને તો પૂછા કર. બબુને છોટું ને બીવી છોટું છોટું ચાય પી લે. હેલો શરમ આય અડધા અહીંયા મે નથી આવતો. આવો ને દર્શનભાઈ કેમ? નાસ્તો કરી લઈ પછી મળી. નાસ્તો કરી આવ્યા છીએ ને ફાઇનલી આજે. ચલો દલાલ, હમણાં મહારાજ કેટલો બિઝી હે કઈ ખબર નથી પડતી. બે દિવસે આવ્યો નથી. અરે સવારે 8 વાગે ફોન કર્યો મેં ગાંધમ. 12 વાગે ફોન કર્યો ગાંધમ. હમણાં ફોન કર્યો નાગલ પર હું. એ વાત તો મને એમ જ કે જયારે ફોન કર્યો ત્યારે ગાંધમ. મારા ભાઈ અમારો ધંધો જ ગાંધમ. આ ધીમે ધીમે આ પ્રમાણે રહેશે તો આ કામકાજ વિખાય એવું લાગે મને. વિખવા તો હું ડાઉન જોઈ લે. હમણાં રત્નાલ જવું પણ પેલે તારા કને આવ્યો.
પણ બે દીધા તો ભેગો નથી થયો તું પણ બે દિવસ રત્નાલા તો તને અંજારે કા ઘરે કા કામ હશે ને કા એવો તો તું સુધરો મારા ભાઈ રત્નાલ જાઉં હું હમણાં ફોન આવશે રત્નાલ જાઉં હું તો તને ઘણે હું હે મારા ભાઈ તારી સામે રત્નાલ ને હું મારું લાઈવ લોકેશન મૂકો બીજું શું ઈ વાત તો સાચી પણ તું એમ ન કે અમારા માટે આવ્યો ખાસ મારા ભાઈ તારા માટે આવ્યો ને કે મને શોખ નતો હું મહારાજ ગોતા કા ગોતા હું માય થોડી કા ડીલર ભેગો બેસી શકતો હતો કાંક મગજ લઈ શકતો હતો ઓહા તારી કીધું આગો મગજ લઈ આવ ગાંધમ જો છે શું મારે દલાલી નો ધંધો ના ચાલુ કરવો પડે આપ બે કર નાખી હેરાન શું થાય અમે મારા ભાઈ હોય એવું જો એટલી હશે ને મારા ભાઈ આ હોય તો હોય તો એક દિવસ માં 50,000 ગાંધી આવી ન હોય તો કઈ ન હોય મહિના સુધી કઈ ના 50,000 ગાંધી આવે મહિનો જોવે નથી તારે બીજું નોકરી લાગુ વિમલિયા મેં કીધું ફોન કરે ને મેં અવાજ બદલી ને વાત કરી મેં કીધું હાલો તરુણ નો સર બોલું છું મેં કીધું બોલો ને નોકરી લાગુ તું વિલેલાઈમેટ માં કીધું કે આવો હાલે હાલે એને એ ખબર નહીં એટલે વિલેલાઈમેટ એટલે એ કે તાર કાઢી નાખવાનું ના એવો લગાડી દીયો નહીં ના છૂટકે એક મહિનો કરવો પડશે ટાયર કાઢી ને નાખો એ વિલેલાઈમેટ એટલે ટાયર કાઢી નોકરી કરવાની જરૂર છે હોટલ તો આવડી છે અરે એક મહિનો શું બારે આવડું પડશે એટલે બધું આ શાંત થઈ જાય ને એટલે જો ને આ બારે હમણાં નીકળ્યો ભાઈ એ બધે ના લોચા વાળા કામકાજ હાલે અને મને તો કઈ ખબર નથી પડતી આ ક્યાં ને ક્યાં લોચા કરી બેઠા હું હમણાં ક્યાંય બારે નથી નીકળતો અને નથી મને આ કોઈ ભેગા થતા લગ્ન નજીક આવે દીકરા હમણાં બધું ભેગું નથી થઈ રહેતું આ ક્યાં દરજી કામ કરતો ને મારી સામે અહીંયા હું શરૂઆતમાં મેં દુકાન ખોલી ને તો મારા કટિંગ ફિટિંગ ના જે કપડા હતા એ દરજી કામ કરે સીવતું લે પછી હું એને એમ કેતો કે બજાર ના ભાવ થી ઓછા ભાવ લેજે આપડી ભાઈ બંધી તો કે ભલે ભલે અને ક્યાં ચણો દલાલ થઈ ગયો નીકળ્યા જોઈ લે પણ નીકળ્યા પણ સોસરા નીકળી ગયા ને ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા ઉપર વાળા મહેરબાની વાડે વા ઈસમાં ચમકી ગયા આપડે ચણા ઈસમાં ચમકે હો ભાઈ આપડે ભાઈ કથા બેસાડી ને કથા બેસાડી ને એના પછી આપડે કથા આપડે ફળીએ નંદી લે વાડે વા સરસ સરસ આપણને કથા સારી પડે તો આજે મેચ છે માધવપુર કપ માધવનગર ત્રીજી કા ચોથી મેચ છે હું તો અહીંયા છીએ સાંજે આવશે બધા ગામ વાળા આપડે 11 છે તો અહીંયાથી આપડે સીધા નીકળી જશું ત્યાં ગુગલ માં રમેશભાઈ ની એન્ટ્રી થઈ ગઈ રમેશ ને મેં ફોન કર્યો મેં કીધું મારે મેચ રમવા જવાનું હોય તો સાધન તો વિયે હું બાઈક હતી તો વિયે લઈ ગયો હવે ગામ વાળા આવશે એટલે માધવપુર કઈ માધવનગર કઈ બાજુ આવે વરલી બાજુ આવે મેં જોયું નથી હવે ક્યાંય ત્યાં આપડી છે મેચ તો સાહેબ હે ને કડક સર્કલ હોય ને ત્યાંથી નીકળવાના હશે તો મેં કીધું તું આવી જા તો મને હું મૂકી જાય ને ઊંડા થી ભાઈ આપડા ને કોઈ દી ના કરે નઈ કામ નું કાંક કઈ ને એટલે તરત પહોંચી જાય વાડે વા લોચો થાય તે મોટા પાયે થાય તમને ખબર જ હશે તમે લોક જોતા હશો તો ભાઈ એ સવાર માં હમણાં ભરત એ કર્યો ને એમને માને લોચો કર્યો હતો ભરતે માફી તો માંગી ભાઈ માફી નથી માંગી મને એવડું બધું ઈગો નતો તમારા બે જેટલો શેનો ઈગો ભાઈ તમને બે નતો હું ફોન કરતા અમને આ અમને અમને ઈ લપડા હું કાંઈ બોલ્યો નહીં તે દી ભરતે તને દીધું તું વાત હું મારી રહી ગઈ મારે મારા મોટા ની ખાવાની હતી ને બાકી રહી ગઈ ઓ હા ભેગો ના થયો અને પછી મારા મગજ માંથી વાત નીકળી ગઈ હું તને ભેગો કીધી બે હા બે દિવસ નીકળી ગયા પછી ભેગો થયો પછી આપડે હોય તે ગરમ લોહી માં જોયે બાકી પછી આપડા મનમાં કારખાને ગયા ગોતારે ફોન નતો ઉપાડતો સ્વિચ ઓફ કરીને બેસી ગયો તો મારવા નહી તું યડી વળી તટિયા ભાંગી નાખત પણ કિસ્મત હારા ગયા તેથી ઘરે ઉઈ રહ્યો હતો નોકરી બોકરી જે સવાર માં વહેલું જવાનું કરે ને તેથી આ ભાઈ ને રજા રાખવી પડે કિસ્મત સાથ દઈ ગયા તારા હજી તો 9 વાગે આવ્યો કેટલા વાગે આવે મેચ માધવપુર કે શું નામ માધવનગર કા માધવપુર કે એવું કાંખે મારે ટાઈમ ટેબલ શું કેવું રહ્યું સીધું જોવું પડશે કે કયા ગામ માં છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે પણ હું નામ ભૂલી ગયો ક્યાં જવાનું હોય એવું ભાઈઓ આવે બધા એમને ખબર હે કે કઈ માધવપુર ક્યાંય પડ્યું માધવપુર નહી માધવનગર જો લગભગ હશે અહીંયા વરલી
ગુજરાત માં છે રમેશભાઈ ને આપડે એટલે જ બોલાયા છે. ગુજરાત નહીં અહીંયા કચ્છ માં અંજાર માં ક્યાંક હશે આપડે. એક તો દરિયા કિનારે બતાવે આપડે અહીંયા ને આજુબાજુ ત્યાંથી આમ ધાકવો પડશે. રમેશ બેઠો ફટાફટ ત્યાં જઈ ચા પી થોડી વાર પછી આવે એટલે આપડે નીકળી જઈએ સીધા માધવપુર માધવનગર જ્યાં છે મેચ ક્રિકેટ ત્યાં. ચલો સોતે એકદમ ભરતભાઈ ભેગા થઈ ગયા છે. તો રમેશભાઈ આજની ચાય નું કોટો થઈ ગયા છે. તમને ફોન કરી તમે એમ કે હું મેચ રમવા ગયો છું. કાલ નું કરો, કાલ કોઈ જોઈ નથી. આજ નું કરો, અત્યાર નું કરો. અત્યારે મેં ફોન કર્યો, તમે આવ્યા. આને કર્યો તો રમેશ ને, મને નતો કરતો નતા. મેં ચના ને મેં કીધું તું, મેં કીધું વિજુભાઈ રમેશ ની તું મારું નામ લે. મને ફોન કર્યો છે તારા વાવડ એવા આયા હતા કે તું મેચ રમવા વાવડ આયા હતા ને. નક્કી તો ખાલી રાત 10 મિનિટ ભરી કે થાય કે ખબર નથી. બે મોટા વાતો કરે બે મોટા વાત કરતા હો તો નનકા વચ્ચે ના બોલ એટલી કર્યું સેસ નથી તારો. આમાં ચાર પાંચ દિવસ થી મને પણ ઘણા ના મેસેજ આવ્યા કે શું થયું છે શું નથી. નામ એસા કરો કે નામ સુનતા કામ હો જાય. કામ એસા કરો કે નામ હો જાય, ઓર નામ એસા કરો કે નામ સુનતે હી કામ હો જાય. વાત ઘણું થઈ ગયું. નામ લે તેમ ઘરે વડે ભાઈ એમ બોલતા ઘૂંગરી હાલો ચા પીલો ખોલતા લો. બીજુભાઈ એટલી હાલશે. અરે ધોર છે ગંડા. પીઓ પીઓ તમને ક્યાં ના પાડવી. દૂધ ચાખવાનું જોઈ ને ખાલી. હા તો લ્યો ચાટી લ્યો. તો ચા પી લઈ પછી આવે એટલે આપડે ક્રિકેટ રમવા નીકળી જઈએ. રસની લ્યો ક્રિકેટ લાઈવ લે લ્યો. એટલે આમ ફોન ચાલુ થઈ ગયો. એકતા એને હાલતી ને ચાલતે ફોન આવે. બેબી ને બોનવીટ આપી લ્યો. બોબી બેબી રીસાઈ ગઈ. આપણે બોલ મીટ આવી રહ્યો. બેબી ને બેબી રીસાઈ ગઈ. બેબી ઘણી રીસાઈ ગઈ. ચાય પી લઈ. બેબી ને હાથે થી ચાય પી રહી પડે હમણાં. બેબી ચાય ઢોરાઈ જશે. બેબી બંધ નહીં કરે. બધા અહીંયા લોકર ભેગા થયા. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ને માધવ શું નગર હે ને. માધવપુર નથી માધવનગર. ને કપડા બપડા આપડે ઉત્તમભાઈ લઈ આવ્યા તો ચેન્જ કરી લીધા. ને પહેલી ઇનિંગ થઈ ગઈ છે પૂરી. તો ફટાફટ ચાલુ થાય એના પહેલા ચા પી લઈએ આપણે. બધા અમારા ખેલાડી આવી ગયા. ચા પી લઈ પછી આપડી મેચ ચાલુ થશે. ચાલો જેટલા શોખ થઈ ગયા હતા એટલા જ નિરાશ થઈને પાછા આવ્યા છીએ. ખબર નહીં હવે હમણાં કિસ્મત માઠા છે કે શું ખબર નહીં. કઈ પાછા આજે હારી ગયા છીએ શું થાય બીજું હવે સુઈ રહી પાછા. તો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો. જય શ્રી રામ.